તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસની રસીની તૈયારી નિહાળવા અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કોરોના વાયરસના રસીની આગમનની તૈયારીઓ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રસીકરણ માટે એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે। કોરોનાની રસી આવ્યા બાદ સૌ પ્રથમ તે રસી તબીબો હેલ્થ વર્કર તેમજ આંગણવાડી સાથે સંકળાયેલ બહેનોને આપવામાં આવશે। આ મામલે તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના પણ કરી દેવામાં આવી છે। વહેલી તકે રસીકરણ અને તેને સંલગ્ન કામગીરી માટે વધુમાં વધુ લોકોને જોડીને ટીમ બનાવવા સૂચના આપવામાં આવી છે। આ ફોર્સની કામગીરી વેક્સિનેશન કરી શકે તેવી અલાયદી સિસ્ટમ ઉભી કરવાની છે, જેથી સામાન્ય દિવસોમાં જે રસીકરણ થાય તેમાં કોઈ દખલ ના થાય। આ માટે ખાસ પ્રકારની કોવિન એપ્લિકેશન બનાવાઈ છે, જેમાં રસીના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી કરાશે તેમજ રીઅલ ટાઈમ મોનિટરિંગ કરાશે। ઉપરાંત વેક્સિન લોજિસ્ટિક તેમજ કોલ્ડ ચેઇન નક્કી કરવા જેવી અનેક કામગીરી કરવાની રહેશે। જ્યારે પણ વેક્સિન તૈયાર થઈ અને રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવશે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ અને સૂચના મુજબ આપણા જિલ્લામાં પણ જે હેલ્થકેર વર્કર્સ એટલે કે ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, આ ઉપરાંત હોસ્પિટલમાં જે કામ કરનારા અન્ય સ્ટાફ છે, સફાઈ કામદાર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, આ લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહેલું છે રાજકોટ જિલ્લા માટેનું, અને આ લોકોને સૌ પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે। અત્યારનો જે અંદાજ છે એ મુજબ 8,500 જેટલા હેલ્થકેર વર્કરોની યાદી તૈયાર કરી લેવામાં આવેલી છે। અન્ય તૈયારીઓમાં જોઈએ તો જે હેલ્થ વિભાગ દ્વારા આ જ્યારે પણ વેક્સિન આવે ત્યારે એના સ્ટોરેજ માટે ની તૈયારી કરવામાં આવેલી છે, પરંતુ ત્યારબાદ આ વેક્સિનને આપવા માટે પણ શું જે જે આયોજન કરવાનું હોય તે પણ તેઓ દ્વારા કરવામાં આવી રહેલું છે, અને વેક્સિનની કોલ્ડ ચેઇનને કઈ રીતે જાળવવી તે માટેની પણ તૈયારી અને સ્ટાફને ટ્રેનિંગ આપવાની તૈયારી, આ બધી તૈયારીઓ હેલ્થ વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે। ના, સરકારી અને ખાનગી તમામ જે ડોક્ટર્સ અને જે હેલ્થકેર સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તે તમામને આવરી લેવામાં આવશે।